અને સમાચારો પર કરી નજર તો રાજકોટના રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રના સહયોગથી લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા. ગોંડલમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ થઈ હતી. ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને રીબડા ગ્રુપ સામસામે આવી ગયા હતા. તો ચૂંટણીમાં જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાનો વિજય થયો હતો અને ત્યાર પછી જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને રીબડા જૂથનું સરનામું ભૂસી નાખવાનો હુંકાર કર્યો હતો. ત્યારે બંને પક્ષો વચ્ચે થયેલી ખેંચતાણ પછી આ સંમેલન યોજાયું. એમાં જે પી નડ્ડા સાહેબ છે, પાટીલ સાહેબ છે, મોદી સાહેબ છે, અમિતભાઈ છે, એને વિનંતી કરવામાં આવે છે કે અમને બચાવજો, અમે ગોંડલ તાલુકામાં ભાજપમાં નથી, છતાંય અમે તમને વંદન કરી છે. આવો એનો મતલબ થાય છે, મારું માનવું છે. બજાર ભાવે હાલ તો તમને પોસાય તો તમે જમીન ખરીદો. જો એમાં તમને કઈ અવરોધ આવે, એમાં તમને કઈ એવું કહેવામાં આવે કે એની જમીન બીજા લેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવ્યા જમીન, તો તમારી જમીન હું લઈ લીધા. ખોટો કોઈ ચારો ન કરો તો આપણે નથી કરવો એ, અને જો એને કરવું હોય તો આપણને એમાં કઈ ચોગડિયું જોતા નથી ને, આપણને એમાં કઈ વાંધો નથી. કાયદાનું કામ કાયદો કરશે.